આમાં બનાવવાવાળા બે જણા હોય ને, માપવામાં તો ઘણું સારું રહે, પણ માપવાવાળા બે છીએ નહીં, છીએ એકલા, એટલે થોડી ગોલી થાય, પણ આપણે આ રીતે માપીને બનાવી લઈશું. ત્યાં ટૂંકું પડે છે એટલે સાઈડમાંથી કાઢીને આમાં નાખી દઈશું. હેલો મિત્રો, નમસ્કાર, કેમ છો બધા? આપ સૌ કુશળ હો? આપ સૌનો દિવસ મંગલમય હોય, જીવન સુખમય હોય એ જ પ્રાર્થના સાથે આપણા વિડીયોની કરી છે શરૂઆત. આપ સૌને જય લક્ષ્મીનારાયણ, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર, જય હાટકેશ, જય જલારામ, જય દ્વારકાધીશ ને જય માતાજી મહાદેવ હર. ચાલો મિત્રો, સવાર આજે થોડીક મોડી પડી છે, રાત્રે મહેમાનો સાથે મેળાવો કરતાં મોડું થાય. ચાલો આજે વિચાર્યું કે શું કરું, નાસ્તામાં પરોઠા બનાવી લઉં કે રોટલી બનાવી લઉં, કારણ કે પરમ દિવસે મહેમાન આવ્યા ત્યારે પગમાં બનાવ્યા હતા અને બીજો જલ્દી જલ્દી નાસ્તો બનશે નહીં. ચાલો રોટલી કે પરોઠા બનાવું. તો મિત્રો, 8 વાગ્યા છે અને કાલે સોમ્યા બતાવી ને એની નાનકડી બેન વિશ્વા, એને અમે બધા મીઠી મટુએ કહીએ નહીં, મટુ કે ને શું કે કારણ યત કરોષિ જશ્નાષિ જુગોષિ દદાષિ યત તપસ્યષિ કૌટેય તત પુરુષ્વ મદર્પણ અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાદે નમસ્તિતમ પ્રાણાપ્રાણ સમાયુક્તમ પંચાંગ્યનમ ચતુર્વિધમ અંસનાવસ્તુ સનોબુલક્તુ સવિરમ કવાવહે તેજસ્વિનાવદિતમસ્તુ મહાવિધિ સાવે. સાચો અર્થ થતો જાય. ચાલો નાસ્તો કરી લઈએ. હવે તમને કઈ જોઈશે? ગાંઠિયા કે બીજું કઈ? બિસ્કીટ કે કઈ? રોટલી દૂધ જ? ઓકે. એમાં ચટણી અથાણું જોઈજો. આર્યું બીજો રાનું હોય તને શેનું જોઈશે? સત્ય વચન કહી એવી વાત છે કે જિંદગીમાં તકલીફ આવે, કઈ ગુમાવવાનું થાય તો નિરાશ ના થાવ, અફસોસ ના કરો, કારણ કે જે ગુમાવ્યું એનાથી વિશેષ કદાચ ભગવાને આપણા માટે શોધી રાખ્યું હશે. ભગવાન એક દરવાજો બંધ કરે ને તો એની માટે 4 દરવાજા ખુલ્લી જ રાખે છે. એક જ છે, કદાચ એ ખુલતા ટાઈમ લાગે કે આપણે એમ લાગે કે આ બંધ થઈ ગયો, હવે હું ક્યાં જઈશ. ઘણી વખત આવું થાય તો આંખ બંધ કરીને વિચારજો, તમે 2 દરવાજા ખુલ્લા દેખાશે. હકીકત છે, શ્રદ્ધાથી વિચારવાનું. બાકી દુનિયામાં બધું શ્રેષ્ઠ અને કલ્યાણકારી છે, સ્થિતિ આપણી અહીંયાથી વિચારવાની છે, બરાબર ને? ગુમાવ્યું ને એનો અફસોસ ના કરો ક્યારે. આપણું હતું ને શું? આપણી પાસે કંઈ હતું જ નહીં, એમનું હતું કોકનો એ ગયું. અગર આપણે લાયક નહોતું એટલે ભગવાને લઈ લીધું, આપણા લાયક ભગવાન આપણે આપી દેશે એ વિચારીને આગળ વધો. તો હવે હું અહીં ઊભી થઉં, અહીં રજાઈ પાથરવાની છે, ગોઠવી લો, કારણ કે રજાઈનું કવર ચડાવવું છે. ઉનાળો આવે છે, મહેમાન વધતા જાય છે, કવર વગર મારી રજાઈ મેરી થઈ જાય છે. સિર્ફ અર પટેલની ભાષામાં એને સિર્ફ કે, તમે શું કહો એમ કહેજો. ચાલો ફટાફટ કરી લો, પતાવી પતાવી લો, કામ થઈ જાય જલ્દી જલ્દી. હા તો મિત્રો, ઘણો સમય પસાર થઈ ગયો કામ કરતા કરતા, અને 1 બજા વધારાના કામ રહી જાય છે, મહેમાન હોય. આ છે જો મારી રજાઈ બનાવેલી, રૂવાથી બનાવી આવી છું. મારા બેન રમીલાબેને બનાવી આપી હતી, યાદ કરું છું. રમીલાબેન પોકાર અમારા ગામમાં છે, સરસ મજાની રજાઈ બનાવી છે. બંને 2 સાડીમાંથી જો આપણ વેસ્ટમાંથી બેસતી હોય ને, 2 સાડીઓ જાટા કે જાટી જાટી સાડીઓ હતી, બધી બનાવી છપકી રાખ કપાસ નાખીને મસ્ત રજાઈ છે. હવે એનું કવર બનાવવું છે. તો અહીં કવર માટે મેં કપડું મેરે થઈ રાખ્યું હતું, પણ બનતું નહોતું. હવે આને માપી લઈએ આપણે. આ કપડું તો બહુ મોટું છે,
તેની માટી લઈ પછી એને સીવી લઈ રજાઈની કવર બનાવી હતી. કઈ રીતે પૂરો થશે એને સેજ કવર આખું ટૂંકું પડે છે લંબાઈમાં, નહીં તો બહુ સરસ થઈ ગયું હોત. આટલું ટૂંકું પડે છે એટલે સાઈડમાંથી કરવું પડશે કાંઈક. આમાં બનાવવા વાળા બે જણા આવે ને માપવામાં તો ઘણું સારું રહે, પણ માપવા વાળા બે છીએ નહીં, છીએ એકલા એટલે થોડી ભૂલી થાય, પણ આપણે આ રીતે માપીને બનાવી લઈશું. ત્યાં ટૂંકું પડે છે એટલે સાઈડમાંથી કાઢીને આમાં નાખી દઈશું. આ રીતે થયો માપ, જોઈએ તો અહીં રખાઈ ગયું એટલે હવે આ સીધે સીધું કાઢી નાખીએ. આટલું ઘટે છે તો આ આખીથી આપણે કાપશું. આ લાઈન છે ને આ લાઈનથી કાપવાનું છે એટલે આપણે કાપી લઈએ. અહીંથી કપાઈ જશે પછી અહીંયા ઘટે છે એમાં નાખી દેશું. હવે લંબાઈ ઘટે છે ને એટલે લંબાઈમાં આપણે નાખશું અને કાંઠા થી ખોલી અને હવે હું કરી લઉં આ રીતે સિલાઈ. આ રીતે પૂરેપૂરું માપી અને કાપી લઉં ને પછી એક ઉપર જોડ દઈ દઉં. અહીંયા ને બધું ભેગું કરી અને આપણે ખોળ બનાવી લઈશું. આ બાજુ ઓંટી પહેલેથી મેં વાળી રાખી છે એટલે એ બાજુ વાળી પડશે નહીં. બે બાજુ ઓંટી વળાઈ ગઈ છે, હવે બંને બાજુથી જોઈન્ટ આપી દઉં તાકી એક સાથે ખોળ બની જાય. ખોળને સામી કરી અને ચડાવી લઈએ. હવે બે જણા તો સારું થાય પણ એકલામાં કરવું પડશે આપણને. ખૂણો ખેંચીને એકદમ કાઢી લઈએ. જે ખોળ નો ખૂણો ને આપણે રજાઈ નો ખૂણો બને એકદમ સેટ કરી લઈએ. એ જ રીતે ઓલી બાજુ નો ખૂણો સેટ કરી ને આ પર આવતી જાઓ. રજાઈ નો ખૂણો ને ત્યાં ખોળ નો ખૂણો બે થઈ ગયા છે. હવે અમારે ખેંચતા જશે. એ બાજુથી ખેંચી લીધી, હવે અહીંથી ખેંચી બધું છે એને આમ દબાવી અને એમ સિલાઈ મારી દઉં હાથથી સોય દોરો લઈને. હવે આ મોટું છે ને એ આપણે સીવી લઈએ. સોય દોરો લઈને આ વધારાનું છે એને અંદર નાખી દઈશું. જોકે ઓંટી તો વાળી નાખી છે એટલે દોરા તો નહીં નીકળે, થોડું ગોતું હોય ને એટલે આગળથી પણ ખેંચી લઈએ એટલે સળ નીકળી જાય. અને આ રીતે લઈ અને હાથથી સિલાઈ કરું. અહીં પૂરું મોટું સીવી નાખું અને પછી ખૂણા દબાવીશ જેથી ભેગું ન થાય. ચારે ખૂણા દબાવી દઈએ ને તો પછી ભેગું ન થાય. એ બધું હાથથી કરશું. હવે એ રીતે સિલાઈ લેવાની કે બહાર ઓછી દેખાય ને અંદરથી ટાંકો મોટો જાય. તો જો આપણે ઓલા ખૂણેથી લેતા આવે અહીંયા સુધી આપણે સિલાઈ કરી લીધી બરાબર. હવે છે ને આ ચારે ખૂણે એટલી આમ આ સોયમાં ભરાવીને દબાવી લઈએ. સોય જાડીને મોટી લેવાની જેથી સિલાઈ સોય જાડીને મોટી લેવાની જેથી સિલાઈ સરખી આવી જાય. કારણ કે કપાસમાંથી ખેંચવું છે એટલે
આ રીતે ચારે ખૂણે સિલાઈમાં રહી જાય ને તો ગમે એટલી ઊંચી નીચી કરીએ આપણે રજાઈ કવર અને બે જુદા ના પડી જાય. એ જ રીતે ઓલી સાઈડ શેવાળા પર મારી દઈશ એટલે થઈ જશે આપણી રજાઈનું કવર તૈયાર. તો આપણી રજાઈનું કવર ચડી ગયું, થઈ ગયું તૈયાર. અહીં તો જો મેં આખી આખી સિલાઈ માર લીધી, ખૂણીઓ ન દબાવ્યો ને ઉપરથી. હવે ઊંચી નીચી કરો તો જાય નહીં, જ્યારે ધોવી હશે ત્યારે ખોલવી, પાછી પાછી સિલાઈ માર લેવાય. આપણું રજાઈનું કવર થઈ ગયું તૈયાર. હવે આપણે ઊંચી નીચી કરીશું, તો જુઓ ને સરસ થઈ ગયું રજાઈનું કવર તૈયાર. મહેનત પડે થોડી, ઘણા દિવસથી વિચારતી હતી કમું છે કમું છે, આજ થઈ ગયું. ચાલો હવે હજી આ જોઈ લો આમાં તો શું બનશે. ચલો આમાંથી બે પીલો કવર બની જશે એટલે રજાઈનો સેટ બની જશે. નવો કપાસ પડે છે બનાવવો છે ને એ હવે તમારું થોડા દિવસ રૂવા જવાનું થશે, રૂવાથી આવીને પછી કરશું. બે પીલો કવર મસ્ત થશે એટલે આપણી રજાઈનો સેટ થઈ જશે બરાબરનો. આ માપના બે કવર મસ્ત થશે. અમારા રૂવા ગામમાં પ્રોગ્રામ છે, શરૂઆતમાં આર્ય સમાજને 75 વર્ષ પૂર્ણ થયા છે એનું સમાપન કાર્યક્રમ છે 3 દિવસનો. સરસ મજાના વક્તા છે સચિદાનંદ સ્વામી અને બીનું નામ ભૂલી ગઈ, બહુ સરસ રાષ્ટ્રીય સ્તરના વક્તાઓ છે. લાભ લેવો તો તમે આવજો, હું પણ જવાની છું. અને બીજું કે અમારા કુલદેવી ઉમિયા માતાજીની પ્રાગટ્ય કથા છે 5 દિવસ 12 થી 16. તો જાહેર આમંત્રણ બધાને આપે છે, હું પણ કહું છું મારા પડોશ છે જે કોઈ હાજર હો કચ્છમાં આજુબાજુ તો આવજો, પ્રાગટ્ય કથા જોવા ત્યાં મળશું, આપણે આનંદ કરશું. અને અહીં વિડીયોનું હું એન્ડિંગ કરું છું, પછી મળીએ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ, જય જય ગરીબ ગુજરાત, જય ભારત અને જય હિન્દ. આવજો તો બાય બાય.